નમસ્કાર આજના આપના વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં ટ્રેનિંગ સેશન દરમિયાન આપનું હાર્દિક સ્વાગત કરું છું હું આઈટીએમએ ચાલતા મશીનિસ્ટ્રેડ અંતર્ગત લેસન નંબર ઓગણચાલીસ વિશે માહિતીગાર કરીશ અને એનું વિસ્તારપૂર્વક વર્ણન કરીશ જે તમને સમજાવીશ હવે આજનો ટોપિક છે સ્પીડ અને ફીડ શેપર ઓપરેશનમાં સ્પીડ અને ફીડ એ ખૂબ જ અગત્યનો ભાગ છે સ્પીડ અને ફીડ ના મળે તો શેપર ઓપરેશન થઈ શકે નહીં તો આના માટે સ્પીડ હોવી બી જરૂરી છે અને ફીડ વિશે બી માહિતી જરૂરી છે જો આ બંનેનું આપણે જરૂરી જ્ઞાન ના હોય તો ઓપરેશન કરવાનું શક્ય નથી અને મુશ્કેલ વધી જાય છે તો આપણે સૌ પ્રથમ જોઈશું ફીડ ફીડ તો શેપર ઓપરેશનનો રેમ એક મિનિટમાં જેટલી વખત આગળ પાછળ ઓપરેટ થાય એટલે કે સ્ટ્રોક લે તેને સ્પીડ કહે છે કટિંગ સ્પીડ કટિંગ સ્પીડ એની કે શેપરના ટૂલ દ્વારા એક મિનિટમાં કટિંગ થતી ધાતુને જો લંબાઈમાં યાની કે મીટર અથવા ફૂટમાં માપવામાં આવે તો તેને શેપરની સ્પીડ કહે છે હવે આ સ્પી કટિંગ સ્પીડનો આધાર નીચેલો જણાવેલા જણાવેલા મુદ્દા ઉપર રહેલો છે એક તો ટૂલની હાર્ડનેસ સેટિંગ ગ્રાઇન્ડિંગ ટૂલની હાર્ડનેસ વધારે પ્રમાણમાં હોય તો તેનો પ્રમાણે અને તેનું સેટિંગ જે પ્રમાણે હોય એ પ્રમાણે આપણે સરફેસ ફિનિશ મળી શકે હવે બીજું છે ફીડનું પ્રમાણ ફીડનું પ્રમાણ જરૂર પ્રમાણે જોઈતું હોય મટિરિયલ પ્રમાણે તે પ્રમાણે જરૂરી છે ત્રીજું છે જોબના મટિરિયલની હાર્ડનેસ ચોથું છે કટની ઊંડાઈ પાંચમું છે કુલટનું વહન છઠ્ઠું છે મશીનની કેપેસિટી હવે કટિંગ સ્પીડની ગણતરી માટેના સૂત્રો તો મે એમાં કટિંગ સ્પીડની ગણતરી માટેના બે પ્રકારે છે ગણતરી લેવામાં છે એક મેટ્રિક પદ્ધતિથી ને બીજી બ્રિટિશ પદ્ધતિથી તો હવે મેટ્રિક પદ્ધતિથી તો કટિંગ સ્પીડ કટિંગ સ્પીડને એન n એલ કૌંસમાં વન પ્લસ કે ડિવાઈડ બાય ટેન થાઉઝન્ડ તો એન એને કી રેમના સ્ટ્રોકની સંખ્યા દર્શાવી છે જેમાં જેટલો જેટલી વખત રેમનો સ્ટ્રોક હશે એ પ્રમાણે એની ગણતરી કરવામાં આવે છે જ્યારે એલ એ રેમના સ્ટોકની લંબાઈ એમએમ દર્શાવી છે એમએમ એટલે કે મિલીમીટરમાં રેમના સ્ટોકની લંબાઈ મિલીમીટરમાં દર્શાવી છે જે તમને ગણતરી કરવામાં સરળતા રહે અને કે યાની કે રિટર્ન સમય સમયથી કટિંગ માટેનો સમયનો ગુણોત્તર જે તમને મેટ્રિક પદ્ધતિમાં એન ઇન્ટુ એલ વન પ્લસ કે ડિવાઈડ બાય થાઉઝન્ડ ટેન થાઉઝન્ડ હવે બીજી છે બ્રિટિશ પદ્ધતિ તો કટિંગ સ્પીડ એ બ્રિટિશ પદ્ધતિમાં એન ઇન્ટુ એલ વન પ્લસ કે ડિવાઈડ બાય ટ્વેલ્વ હવે એન અગાઉ દર્શાવે પ્રમાણે રેમના સ્ટ્રોકની સંખ્યા છે એલ રેમના સ્ટ્રોકની લંબાઈ ઇંચમાં છે અહીંયા ધ્યાન રાખજો કે બ્રિટિશ પદ્ધતિમાં ઇંચમાં લેવામાં આવે છે જ્યારે મેટ્રિક પદ્ધતિમાં આપણે એલ રેમના સ્ટ્રોકની લંબાઈ એમએમમાં લીધી હતી જ્યારે બ્રિટિશ પદ્ધતિમાં એલ રેમના સ્ટ્રોકની લંબાઈ ઇંચમાં લેવામાં આવે છે અને કે રિટર્ન સમયથી કટિંગ માટેનો સમયનો ગુણોત્તર છે હવે આગળ જોઈએ તો જુદી જુદી ધાતુઓ માટે કટિંગ સ્પીડ મીટર પ્રતિ મિનિટમાં આપેલા છે આપણે આ દર્શાવ માહિતી મુજબ દર્શાવ્યા મુજબ કાસ્ટઆરન આપ્યું છે જેને ગ્રે કાસ્ટારેન અથવા કાસ્ટરન કહે છે જે આપણે સીઆઈ તરીકે ઓળખીએ છીએ જેને એચએસએસ ટૂલ માટે કટિંગ સ્પીડ દસની રાખવામાં આવે છે જ્યારે કાર્બાઈ ટીપ ટૂલ માટે ત્રીસની રાખવામાં આવે છે જ્યારે માઇ સ્ટીલ માય સ્ટીલમાં કાર્બનનું પ્રમાણ ઓછું હોવાથી એમાં એચએસએસ ટૂલ માટે ચોવીસ અને કાર્બાઈડ ટૂલ ટીપ માટે ચાલીસ રાખવામાં આવે છે જ્યારે બ્રાસ બ્રાસ યાની પિત્તળ જેની ચાલીસ રાખવામાં આવે છે એચએસએસ ટૂલ માટે જ્યારે કાર્બાઈડ ટૂલ ટીપ માટે સાહીઠ રાખવામાં આવે છે જ્યારે બ્રોન્જ બ્રોન્જ એની કાસુ જેને ત્રીસ રાખવામાં આવે છે એચએસએસ ટૂલ માટે અને કાર્બાઇડ ટૂલ ટીપ માટે પાંત્રીસ રાખવામાં આવે છે જ્યારે એલ્યુમિનિયમ એલ્યુમિનિયન માટે એચએસએસ સિત્તેર જ્યારે કાર્બેટ ટૂલ ટીપ માટે સો રાખવાનો છે જ્યારે પ્લાસ્ટિક માટે વીસ એચએસએસ ટૂલ માટે અને કાર્બેટ ટીપ ટૂલ માટે એ ત્રીસ રાખવાનો છે આમ આમ જુદી જુદી ધાતુ માટે આ કટિંગ સ્પીડ મીટર પ્રતિ મિનિટમાં છે જેમાં આપણે ધાતુઓનો વિશેષ મા વિશેષ પ્રમાણમાં રહેલું છે હવે મશીનિંગનો સમય હવે મશીનિંગ નો સમય મેટ્રિક પદ્ધતિના નીચે સૂત્ર સૂત્રવાળી ગણી શકાય છે મશીનિંગનો સમય એલ ઇન્ટુ વન પ્લસ કે ઇન્ટુ ડબલ્યુ બાય હંડ્રેડ ઇન્ટુ કટિંગ સ્પીડ એફ મિનિટ યાની કે એલ એની કે અગાઉ દર્શાવ્યા પ્રમાણે રેમના સ્ટ્રોકની સંખ્યા છે જ્યારે ડબલ્યુ એ જોબની જાળ પહોળાઈ છે અને એફ યાની ફીડ છે અને કે એની રિટર્ન સમયથી કટિંગ માટેનો સમયનો ગુણોત્તર બે જેમ ત્રણ છે આ મશીનિંગ સમય ખૂબ જ જરૂરી છે જે જેનો આપણે ખ્યાલ રાખવો જરૂરી છે હવે હવે આપણે ફીડ વિશે માહિતી મેળવીશું તો ફીડ એ રેમના દરેક સ્ટ્રોકમાં સ્ટ્રોકમાં જોબ ટૂલને ક્રોસ કરીને જેટલો આગળ વધે તે શેપરની ફીડ કહેવાય છે યાની કે ફીડ એમ અથવા ઇંચમાં દર્શાવવામાં આવે છે દાખલા તરીકે બે એમ એમ પ્રતિ સ્ટ્રોકમાં જુદી જુદી ધાતુ માટે ફીડ એમ એમમાં છે હવે અહીંયા જોઈ શકો છો કે તમે કાસ્ટારિન માટે એચએસએસ ટૂલ માટે બે એમ એમ બે એમએમ પ્રતિ સ્ટ્રોક છે જ્યારે કાર્બાઇડ ટૂલ માટે ફીડ એની ઝીરો પોઈન્ટ તેરથી ઝીરો પોઈન્ટ પાંચ જ્યારે માય સ્ટીલ માટે વન પોઈન્ટ ફાઇવથી ઝીરો વન ફાઇવ છે જ્યારે કાર્બાઈડ ટૂલ માટે ઝીરો પોઈન્ટ તેરથી ઝીરો પોઈન્ટ પાંચ અને જ્યારે પિત્તળ માટે વન પોઈન્ટ ટ્વેન્ટી એચએસ ટૂલ માટે અને જ્યારે કાર્બાઇડ ટૂલ માટે ઝીરો પોઈન્ટ પચીસથી પોઈન્ટ ચાર જ્યારે એલ્યુમિનિયમ માટે છે બે એચએસ ટૂલમાં માટે અને જ્યારે કાર્બેટ ટૂલ માટે છે 0.25 પોઈન્ટ 0.4 ઝીરો પોઈન્ટ ચાર આમ ફીડ આપણે ફીડમાં એમએમમાં તમે જોઈ શકો છો કે એચએસએસ ટૂલ માટે અને કાર્બેટ ટૂલ માટે અલગ અલગ ફીડ જરૂરી છે હવે હવે આપણે જોઈશું કે કટની ઊંડાઈ કટની ઊંડાઈ એટલે કે કટિંગ સ્ટ્રોક દરમિયાન કટિંગ ટૂલના ધાતુમાં જેટલી ઊંડાઈ સુધી પ્રવેશ કરીને કટિંગ કરે તેને કટની ઊંડાઈ કહે છે હવે શેપરનું જરૂરી મેન્ટેનન્સ હવે શેપરનું મેન્ટેનન્સ થવું જરૂરી છે કેમ કે કોઈ પણ સાધન હોય તો આપણે જરૂરી મેન્ટેનન્સ કરવું જરૂરી છે નહીતર સમયમાં વપરાશના લીધે તેના તેને એટલું કાર્યક્ષમ થઈ શકે નહીં અને ક્યારેક તો તેનો ઉપયોગ બી બીજી વખત લઈ શકે નહીં તો તેના માટે આપણે જરૂરી મેન્ટેનન્સ થવું જરૂરી છે તો પ્રિવેન્ટીવ મેન્ટેનન્સ મુજબ અથવા ઉત્પાદકોએ જણાવેલા શિડ્યુલ મુજબ નિયમિત સમયાંતરે દૈનિક અઠવાડિયે માસિક વાર્ષિક મેન્ટેનન્સ થવું જરૂરી છે અને નિયમિત મેન્ટેનન્સ કરવાથી મશીનની એક્યુરેસી જળવાઈ રહે છે તેમજ લાંબા સમય સુધી વપરાશ કરી શકાય છે મેં અગાઉ જણાવ્યા મુજબ મેન્ટેનન્સની કરવાથી આપણે જેમ જરૂરી જોબનું એક્યુરેસી જોઈતી હોય માપશાઇ તો આ મેન્ટેનન્સ કરેલું હોય તો આપણને જરૂરી જોબની મેુરેસી મળી શકે નહીતર જરૂરી એક્યુરેસી ન મળવાથી આપણનો જોબ નો બગાડ થાય છે તો આના માટે આપણે જરૂરી મેન્ટેનન્સ કરવું ખૂબ જ જરૂરી છે હવે દૈનિક દૈનિક મેન્ટેનન્સમાં આપણે જોઈશું કે કારીગરી કામ કામગીરી શરૂ થતાં પહેલાં અને પછીથી મશીનને બરાબર સાફ કરો તેમજ લુબ્રિકેશન ઓઈલ લગાવીને લુબ્રિકેટ કરો કેમ કે કા કામગીરી શરૂ થતાં પહેલાં મશીન ઉપર ધૂળના રજકણો કે કોઈ બી ધાતુ અથવા તો કમે તે હોય તો તેને બરાબર સાફ કરવું જેનાથી જોબને યોગ્ય રીતે ગોઠવી શકાય અને તેમજ મશીનને બરાબર લુબ્રિકેટ ઓઇલ લગાવીને સાફ કરવું જરૂરી છે જેથી એના મૂવમેન્ટ થતા ભાગો યોગ્ય રીતે કામ આપી શકે હવે બીજું છે મશીનના તમામ સ્લાઇડિંગ સપાટીઓ બરાબર સાફ કરો એની સ્લાઇડિંગ સપાટીઓ બરાબર સાફ ના કરેલી હોય તો તે બરાબર મૂવમેન્ટ ના કરી શકે ધારો કે રેમની સપાટી હોય જે ડવટેલ સપાટી છે તો તે બરાબર સાફ ના કરી શકે એના ધૂળના રચકણો બાજી જાય અને લુબ્રિકેશન બી ના હોય તો એ રેમ એ સ્ટ્રોક વાગશે નહીં અને ત્યાં જામ થઈ જશે તો મશીનને બરાબર લુબ્રિકેટ કરો અને સાફ કરો પછી ફીડ સ્ક્રૂ અને બેરિંગને નિયમિત લુબ્રિકેટ કરો ફીડ સ્ક્રૂને એટલા માટે લુબ્રિકેન્ટ કરવામાં આવે છે કે તેની ફીડ સ્ક્રુને આપણે મેન્યુઅલી ઉપર નીચે કરી શકીએ છીએ જેના લીધે જો યોગ્ય લુબ્રિકેન્ટ ના થયેલું હોય તો તેનો ડેપટોપ કટ લેવામાં આપણે મુશ્કેલી રહે છે અને આ ડેપટોપ કટ યોગ્ય ના લઈ શકે તો આપણને વધારે સમય બી બગડે છે અને યોગ્ય માપનો આપણને જોબ મળી શકતો નથી અને ખાસ અગત્યની બેરિંગની નિયમિત લુબ્લીકેટ કરો જો શેપર મશીનમાં બેરિંગને યોગ્ય લુબ્લિકેશન ના મળે તો મશીનિંગ બરાબર ચ પુલી બરાબર ફરશે નહીં અને તેના લીધે આ મશીન બગડી શકે શકે છે અને ચોથું છે લુબ્રિકેન્ટના તમામ હોલમાં લુબ્રિકેન્ટ ઓઇલ ભરો આમ લુબ્રિકેન્ટમાં તમામ હોલમાં લુબ્રિકેન્ટ ભરવાથી જેનું લુબ્રિકેશન વખતે બરાબર મશીનનું મૂવમેન્ટ થઈ શકે તે જેના લીધે તમને યોગ્ય વર્કપીસમાં મટીરિયલ રીમૂવ થઈ શકે હવે જોઈશું કે અઠવાડિયું અઠવાડિયે કે રે અઠવાડિયે આપણે મેન્ટેનન્સ કરવું જરૂરી છે એમાં અઠવાડિયા મેન્ટેનન્સ માટે રેમની પાછળના ભાગે થયેલું બનેલ થ્રુ હોલમાં લુબ્રિકેન્ટ ઓઇલ ભરો પછી સ્પીડ ચેન્જ લીવર જે સ્પીડ ચેન્જ લિવરમાં ખાસ કરીને આપણે સ્પીડ યોગ્ય જોબ હોય એ પ્રમાણે મટિરિયલ રિમૂવ કરવાનું એ પ્રમાણે સ્પીડ ચેન્જ કરતા હોઈએ છે જે ખાસ કરીને અઠવાડિયે આપણે એનું ગ્રીસિંગ ઓઈલ ભરવું જરૂરી છે પછી બીજું છે બેરિંગો જે ખાસ કરીને જરૂરી મશીનનો અગત્યનો ભાગ છે જે બગડી જાય તો એનો ખર્ચ આપણને ઉત્પાદન ખર્ચ મોંઘો પડે તો ખાસ કરીને અઠવાડિયે બેરિંગોનું બરાબર ગ્રીસિંગ કરીને ઓઇલ ગ્રીસિંગ કરો અને યોગ્ય ચેક કરો કે બરાબર છે કે નહીં પછી ક્રેન્ક અને ક્લચ ક્રેન્કનું બી બરાબર જોઈ લો કે બરાબર ચાલે છે કે નહીં અને ક્લચનું ખાસ કરીને ધ્યાન રાખો કે તેમાં બરાબર ઓઇલ છે કે નહીં પછી રેમ એડજસ્ટિંગ સ્ક્રૂમાં ઓઈલ લગાવવું જોઈએ રેમ એ ખાસ કરીને અગત્યનો ભાગ છે જેમાં રેમથી તમે આગળ પાછળ કરી શકો છો આમ આપણે આ મેન્ટેનન્સમાં દૈનિક અઠવાડિયે અને તમે અગાઉ જો પ્રમાણે એનું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ માસિક વાર્ષિક મેન્ટેનન્સ કરવું જોઈએ જેથી આપણને યોગ્ય સમયે આપણો જોબ મળી શકે જો આ મેન્ટેનન્સ કરવામાં ન આવે તો આપણને યોગ્ય સમયે અને યોગ્ય ટાઈમે જોબ મળી શકે નહીં અને તમે જેવો આકાર મુજબ જેવું જોબ જોઈએ તે પ્રમાણે મળી શકે નહીં આમ આપણે આ મેન્ટેનન્સમાં ખાસ ધ્યાન રાખવું પડે છે આમ સ્પીડ અને ફીડ વિશે આપણે માહિતી મેળવી ને જે પ્રમાણે કુશળ કારીગર હોય તો ઓપરેશન કરતી વખતે આ સ્પીડ અને ફીડ મેન્ટેન કરે તો યોગ્ય વધારે સારી રીતે જોબ બનાવી શકે અને વધારે ઉત્પાદન મેળવી શકે અને આમ કરવાથી તમારો જોબ મટીરિયલ હોય તો તેનો બી બચાવ કરી શકો અને તમારે જે પ્રમાણે જોબ જોઈતો એ પ્રમાણે મેળવી શકો નમસ્તે